नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात ने अंदर सामाजिक विज्ञान ने अंदर पाठ सात पाठ नाम से प्रादेशिक संस्कृति नु घड़कर। हवे विद्यार्थी मित्रों, अपने आ सातमा पाठ ना बे वीडियो बनावेला अने बन्ने वीडियो तमे सारी रीते जोयेला पण हशे, जेनी अंदर खास बोर्ड वर्क नी अंदर छेला वीडियो नी अंदर बे एटले के बीजा वीडियो नी अंदर जे भारतना महत्वना जे उत्सवोनी वात करी तेमा जगन्नाथपुरीनी रथयात्रा, होळी अथवा जे लोहड़ी, पोंगल अने ओणम जेवा तेहवारो, आवा छ तेहवारो विशे तमने समजावेलो हतो। त्यार पछी सातमो तेहवार आपणा भारतना उत्सवोनी वात करीए तो दिवाळी। दिवाळीनो उत्सव आपणा भारतनी अंदर धामधूमथी उजववामां आवे छे। दिवाळी के वर्षना अंतिम दिवसे एटले के आशो वद अमास विक्रम संवत नो छेल्लो दिवस ए उजवातो तेहवार छे। एटले के दिवाळी नो वर्ष ए आशो वद अमास ना दिवसे, आशो वद अमास ना दिवसे आ दिवाळी नो तेहवार आपणा भारत नी अंदर उत्साह भेर जे उजवामां आवे छे, એટલે કે વિક્રમ સંવત નો છેલ્લો દિવસ ગણવામાં આવે છે। આ તહેવાર સાથે માઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ વગેરે જેવા તહેવારો પણ તેમાં જોડાયેલા છે। તો આ તહેવાર જે પ્રકાશમાં એક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે એક નવી દિશાઓ તરફ જે વ્યક્તિઓ છે એ નવી નવી કાર્ય પ્રવૃત્તિઓ કરવા તરફ જે દોરાતા હોય છે। તો શુભ મુહૂર્તના જે માહિતીનો ભંડાર સમાન જે આ બધા તહેવારો છે એ દિવાળીના પર્વ તરીકે આપણે ભારતની અંદર બધા લોકો ઉજવતા હોય છે। એ ઉપરાંત જે દિવાળીના બીજા જ દિવસે એટલે કે નવા વર્ષ એટલે કે બેસતા વર્ષની ઉજવણી તો આપણે લોકો ધામધૂમથી બધા લોકો એકબીજા સાથે જે રામ રામ કરી અથવા હેપી ન્યુ યર કરીને એની ઉજવણી એ આપણા ભારતની એક ખૂબ જે આ પર્વની ઉજવણી આપણા ભારતની અંદર બધા લોકો કરતા હોય છે। એવી જ રીતે આપણા ભારતનો મહત્વનો જે તહેવાર એટલે કે દુર્ગા પૂજા, આ જે દુર્ગા પૂજાનો જે તહેવાર છે એ પશ્ચિમ બંગાળની અંદર ઉજવવામાં આવે છે। જે આ બંગાળની અંદર ઉજવવામાં આવતો તહેવાર જે એક વિશેષ અને મહત્વ ગણવામાં આવે છે, દુર્ગા દેવીના જે એક મહિષાસુર પરના જે વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી જે કરવામાં આવે છે, એટલે કે મહિષાસુરના પર્વની એક ઉજવણી જે દુર્ગા પૂજા એટલે મહિષાસુર, આજે મહિષાસુરના એક વિજયની જે ઉજવણી રૂપે આ દુર્ગા પૂજાની જે ઉત્સવ ભરી જે ઉજવણી આ બંગાળની અંદર લોકો કરતા હોય છે। 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે એક વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે। આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં પણ આવે છે। એમાં જે આ 10 દિવસનો જે આ દુર્ગા પૂજાનો ઉત્સવ છે એ આપણા ભારતની અંદર ઉજવવામાં આવે છે, એમાં સૌથી વધારે આપણે એમ કહીએ તો કે બંગાળની અંદર આ ઉત્સવ ખૂબ ધામધૂમથી જે આપણા રાજ્યોની અંદર ઉજવવામાં આવતો, જેમાં એક મહિષાસુરના વિજયની ઉજવણીના રૂપે આ દુર્ગા પૂજાની જે પૂજા આપણા બંગાળની અંદર સૌથી વિશેષ ગણવામાં આવે છે। તેવો જ એક મહત્વનો તહેવાર જે નાતાલ, એ નાતાલ એ ઈસુ ખ્રિસ્તીના જન્મ દિવસ, ઈસુ ખ્રિસ્તીના જન્મ દિવસ એટલે કે 25મી ડિસેમ્બર જે આ તહેવાર એ ઉજવવામાં આવે છે। નાતાલનો તહેવાર એટલે ઈસુ ખ્રિસ્તીનો જન્મ દિવસ એવું માનવામાં આવે છે, અને એના રૂપે જે 25મી ડિસેમ્બરના રોજ આ તહેવાર આપણા ભારતની અંદર એક ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને શ્રદ્ધાની
ઉજવણી એ નાતાલના પર્વ રૂપે કરવામાં આવે છે. આ તહેવાર દરમિયાન જે ઘર તથા શેરીઓને એ જે ક્રિશ્ચિયન લોકો છે એ અન્ય જે સુજ્ઞાઓમાંથી દાખલા તરીકે એને બધી વસ્તુઓને ખાસ શણગારવાની પ્રવૃત્તિઓ એ લોકો કરતા હોય છે. આ દિવસે જે ખ્રિસ્તી લોકો છે એ ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના પણ કરે છે, એ ઉપરાંત એકબીજાને ભેટ પણ આપે છે. તો પહેલી જાન્યુઆરીના દિવસને તેઓ એક નવા વર્ષ તરીકે ઉજવે છે ખ્રિસ્તી લોકો. આપણે દિવાળીના બીજા દિવસે આપણે ગુજરાતના લોકો અથવા ભારતના ઘણા બધા રાજ્યોની અંદર આપણે બેસતા વર્ષ તરીકે ઉજવતા હોઈએ છીએ. તો ખ્રિસ્તી લોકો છે જે જાન્યુઆરીની પહેલી તારીખે એ લોકોએ પોતાના નવા વર્ષની ઉજવણી રૂપે એ એકબીજા સાથે એકબીજાના લોકોને ભેટતા હોય અને નવા વર્ષની ઉજવણી એ આ નાતાલ પર્વના રૂપે ઈસુ ખ્રિસ્તીના દિવસના જન્મ સમયે આ ઉજવણી થતી હોય છે. તો 25 ડિસેમ્બર પછી 5-6 દિવસ બાદ જે 1 જાન્યુઆરીનો દિવસ એના માટે ખ્રિસ્તી માટે એક નવા વર્ષની ઉજવણી સાથે જોવા મળે છે. એ ઉપરાંત આપણા ભારતની અંદર નાતાલ ઉપરાંત જે મોહરમનો તહેવાર છે એ મોહરમનો તહેવાર એ હજરત મોહમ્મદ પયગંબર પયંગર સાહેબ આ હજરત મોહમ્મદ પયંગર સૌથી મહત્વના એ મુસ્લિમ ધર્મના એક જે દોહિત્રી શહીદીના યાદની અંદર જે આ મુસ્લિમોનો એક મોહરમને શોક દિવસ તરીકે એ લોકો ઉજવે છે. શોક દિવસ એટલે એ સમયે એ આ મોહમ્મદ પયગંબર એ મૃત્યુ પામ્યા હતા અને એ પયગંબરની યાદની અંદર જે આ મુસ્લિમ લોકો છે આ મોહરમનો તહેવાર એ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. આ દિવસે જે તાજિયા પણ કાઢવામાં આવે છે, મુસ્લિમ લોકો છે એ શેરીઓ ગલીઓની અંદર જે તાજિયા કાઢતા હોય છે અને મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી એક શોક જે પ્રદર્શિત કરતા હોય છે. તો આવી રીતે જે હજરત મોહમ્મદ પયગંબરના સાહેબના જે શોક દિવસ એટલે કે મૃત્યુ દિવસની યાદગીરીમાં આ મુસ્લિમ લોકો એ નાતાલ એટલે સોરી મોહરમનો જે તહેવાર છે એ તહેવારની ઉજવણી એક કાળા કપડાં બાંધીને એક શોક દિવસ તરીકે એ લોકો એ ઉત્સાહભેર શેરીઓ ગલીઓની અંદર આવી રીતે જે તાજિયા કાઢીને એની જે યાદગીરીમાં આ શોક દિવસ ઉજવતા હોય છે. એવી જ રીતે જે આપણે ઈદ એ પણ સૌથી મહત્વનો એક ગણવામાં આવે છે. ઈદ એ ઉત્સવ જે ઇસ્લામ ધર્મમાં બે ઈદ માનવામાં આવે છે. એક ઈદ ઉલ ફિત્ર નામનો એક સૌથી મહત્વનો અને ઈદ ઉલ જે અઝા આ બે એવા ઈદ તરીકે એ લોકો મુસ્લિમ લોકો ઉજવતા હોય છે. ઈદ ઉલ જે ફિત્ર નામનો જે એ રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રમઝાન ઈદ રમઝાન ઈદ એ પવિત્ર રમઝાન માસના એક રોજા એટલે કે ઉપવાસ પૂરા થયા પછી જે રમઝાન ઈદના દિવસે એ મુસ્લિમો સાથે જે એક નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદી એ લોકો આપતા હોય છે મુસ્લિમ લોકો. અને ઈદ ઉલ જે ઉજા એટલે શું તો કે બલિદાનની ઈદ તરીકે એ લોકો ઓળખે છે. તો આ ઈદ એ પવિત્ર હજ મકામાં આવેલા પવિત્ર જે કાબાની યાત્રા સાથે જોડાયેલી હોય છે. હવે બે ઈદ એ લોકો મુસ્લિમ લોકો ઉજવતા હોય છે. એક ફિત્ર નામની તો એ લોકો શું એ રમઝાન ઈદ તરીકે એ લોકો એને ઓળખે છે. અને એક ઈદ એ લોકો છે એ દાખલા તરીકે જે સાઉદ અરેબિયાની અંદર આવેલું મક્કા મદીના તરીકે જે ઓળખાતું પ્રખ્યાત એવી જે યાત્રા એની એક કાબાની અંદર એ લોકો મુસ્લિમ લોકો છે એ પવિત્ર હજની યાત્રા એ કરે છે. એ બલિદાનના રૂપમાં એ લોકો ઈદ આવી રીતે ઉજવતા હોય છે. એવી જ રીતે આપણા ભારતની અંદર સૌથી મહત્વનો જે તહેવાર છે એ પતેતી.
હવે પતેતી છે એ પારસીઓનો એક મહત્વનો તહેવાર ગણવામાં આવે છે પારસી લોકો છે તે વધારે ઉજવતા હોય છે પારસી લોકોનો તહેવાર હવે આ પારસી લોકો છે એ વર્ષમાં છેલ્લા 5 દિવસો એટલે કે ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે આ 5 દિવસોમાંથી જે છેલ્લો દિવસ જે પ્રાયશ્ચિત દિવસ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પતેતી તરીકે એને ઉજવવામાં આવે છે પારસી લોકો છે એ પોતાના દ્વારા થયેલા ભૂલચૂકના ગુના કે પાપ માટે એ દિલથી એ પસ્તાવો કરતા હોય છે એવી રીતે આ જે સૌથી વધારે પતેતીના દિવસે એ પારસી લોકો છે એ તેમના પ્રાર્થના ગૃહ અથવા અગિયારીમાં આપણે હિન્દુ ધર્મની અંદર એટલે આપણે મંદિરો કહીએ છીએ એ આ પારસી લોકો છે એ પારસી લોકો એ પોતાના મંદિર તરીકે નથી એને ઓળખતા પણ એને અગિયારી એવા નામથી એ લોકો એ અગિયારીની અંદર આ પારસી લોકો જઈને એ લોકો પ્રાર્થના કરતા હોય છે અને એ પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ જે પ્રસ્તાવવા માટેની એક પ્રાર્થના કરે છે કે જે કંઈ અમે આખા વર્ષ દરમિયાન અમારાથી જે કાંઈ ભૂલ થઈ હોય અમે જે કાંઈ પાપ કરેલું હોય એ ક્ષમા કરજો અમને ભૂલશું હોય માફ કરજો તો આવી પ્રાર્થના છે એ લોકો આવા જે અગિયારીની અંદર એ પારસી લોકો છે એ કરતા હોય છે એવી જ રીતે આપણા ઉત્સવોની એક વાત કરીએ જે સૌથી વધારે મહત્વનો જે ચેટીચાંદ નામનો તહેવાર સૌથી આ ભારતની અંદર જે ચેટીચંદ તરીકે પણ ઓળખવામાં આવે છે એ આ સિંધી લોકો એ ભાઈ બહેનનો તહેવાર એનો ગણવામાં આવે છે સિંધી લોકો માટેનો છે આ આ સિંધી લોકો છે એ એક ભાઈ બહેનનો તહેવાર એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે એ સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે એ લોકો ઉજવે છે તેઓ એકબીજાને હર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા પણ આ લોકો જે સિંધી લોકો છે ને એ કાઢતા હોય છે આપણે સિંધી લોકો ને તમે ભાગ્યે જ તમે ઓછા જોયા હોય બરોબર તો આવા જે સિંધી લોકો છે એ પોતાના વર્ષની જે ઉજવણી એક ભાઈ બહેનનો તહેવાર સમજીને એ ચૈત્ર સુદ એકમના દિવસે આ સિંધી લોકો છે એ પોતાના ઈષ્ટ દેવતાને એટલે કે ઝૂલેલાલ ચેટીચંદની અંદર જે ઝૂલેલાલ એ એમના ઈષ્ટ દેવતા આ ઈષ્ટ દેવતા ઝૂલેલાલની એ લોકો જે શોભાયાત્રા કાઢે છે એ ઉપરાંત શ્રદ્ધાળુઓ જે તાહિરી એટલે કે મીઠો ભાત એટલે કે પ્રસાદ તરીકે પણ એવો જે વેચે છે તો આવી રીતે એ ચેટીચંદ એ આપણે સિંધી લોકોનો મુખ્ય એ તહેવાર ઉત્સવ એ લોકો ઉજવતા હોય છે તો આપણા ભારતની અંદર આ અલગ અલગ પ્રકારના જે ઉત્સવો અંગેની આપણે વાત કરી એવી જ રીતે જે ખાસ આપણા ગુજરાતની અંદર જે ઉજવવામાં આવતા આપણે આ ભારતના અલગ અલગ રાજ્યોની વાત કરી એ ઉપરાંત આપણા ભારતની અંદર જે નાના મોટા જે ઉત્સવો ધામધૂમથી જે ઉજવવામાં આવે છે એને લોકો ઉત્સાહભેર એમાં ભાગ પણ લેતા હોય છે તો એવા તહેવારો આપણા ખાસ મહત્વના એની વાત કરીએ તો આજે મેં તમને 12-13 ઉત્સવો જે સમજાવેલા એમાં મોટાભાગના ભારતના બધા લોકો બધા ધર્મના લોકો સાથે જોડાયેલા તહેવારોની આપણે વાત કરી હવે માત્ર આપણા ગુજરાતના ઉત્સવોની વાત કરીએ હવે ગુજરાતના જે 13 ઉત્સવો એ આપણા ભારતના સમજાવ્યા હવે ત્યારબાદ આપણે ગુજરાતમાં સૌથી મહત્વનો જે આપણો ઉત્સવ ગણીએ તો એક નવરાત્રી ગણવામાં આવે છે જે આ નવરાત્રી એ સૌથી મહત્વનો એ ઉત્સવ કહેવામાં આવે છે એ આસો સુદ અને એકમથી આસો સુદ નોમ સુધીનો જે દિવસોને એક નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે આસો સુદ એકમથી આસો સુદ
અથવા નવમા દિવસે એ આ ભારતની અંદર એક નવરાત્રીના પર્વ તરીકે જે ઉજવવાનો એક પવિત્ર એવો આ તહેવાર એટલે કે ઉત્સવ જે આપણા ભારતની અંદર ઉજવવામાં આવે છે આસો સુદ એકમ થી લઈને આસો સુદ નોમ આ તહેવાર એ નવરાત્રીના 9 દિવસનો એ પવિત્ર એવી જે દુર્ગા દેવી માં શક્તિ આરાધના તરીકેના એક વર્ષની જે એક પર્વ તરીકે એની ઉજવણી કરવામાં આવે છે હવે આ 9 દિવસો દરમિયાન લોકો જે માં દુર્ગાની પૂજન કરે છે નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે અથવા ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ પણ કરે છે આપણે જોઈએ તો કે પોરબંદરના જે રાસ છે એ રાસ આપણા ભારતના મોટા મોટા રાજ્યોની અંદર અથવા જિલ્લાઓની અંદર અથવા ઘણા બધા રાજ્યોની અંદર આ જે પોરબંદરનો રાસ એ ખૂબ પ્રખ્યાત રાસ છે એ ઉપરાંત આપણા દેશ વિદેશની અંદર એવો પ્રખ્યાત નવરાત્રીના જે આપણે દાંડિયા રાસ ઉત્સવો તરીકે જે આપણે ઉજવીએ છીએ તો એ દાંડિયા રાસ પણ સૌથી વધારે પ્રખ્યાત છે ભરવાડનું ખાસ આપણે જોઈએ તો હુડો એનું સૌથી વધારે પ્રખ્યાત એવું હુડો એ પણ જે ઉત્સવભેર આ લોકો ઉજવતા હોઈએ છે એ ઉપરાંત આપણે જોઈએ તો કે ઉત્તરાયણ હવે ઉત્તરાયણની તો આપણને ખબર જ હોય કે જાન્યુઆરી મહિનાની 14મી તારીખે જે આપણે આસો પડે સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં જ્યારે આવવું એટલે કે ઉત્તરાયણ એવો શબ્દ એને ઓળખવામાં આવે છે તે એક મકર સંક્રાંત તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે એટલે કે સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવું એટલે કે સૌથી મહત્વનો ઉત્સવ આપણે બે ઉત્સવ તરીકે આપણે એને દાખલા તરીકે જે 14મી જાન્યુઆરી એ આપણો એક મકર સંક્રાંતિનો તહેવાર એને આપણે ઉત્તરાયણ એવા શબ્દ એટલે કે પતંગ ચગાવવા માટેનો તહેવાર આપણા ભારતની અંદર સૌથી વધારે ઉજવવામાં આવે છે એવી જ રીતે આ જ દિવસે 14મી જાન્યુઆરીના દિવસે એટલે કે દક્ષિણ ભારતની અંદર જે 4 રાજ્યો આવેલા છે જે કર્ણાટક તમિલનાડુ કેરળ અને આંધ્રપ્રદેશ આ 4 રાજ્યોની અંદર એ લોકો અલગ અલગ રીતે આ તહેવારો ઉજવતા હોય છે એની પણ આપણે આગળ વાત તમને બીજા વિડીયોની અંદર કરી હતી કે દાખલા તરીકે મકર સંક્રાંતિના દિવસે એ લોકો જે ઓણમનો તહેવાર છે અથવા આપણે આંધ્રપ્રદેશની અંદર જે તેલંગો લોકો દ્વારા જે ઉજવવામાં આવતો અથવા અસમની અંદર બિહુ નૃત્ય છે એ લોકો પણ એવી રીતે અલગ રીતે ઉત્સાહભેર લોકો ઉજવતા હોઈએ છે અને તમિલનાડુનો ખાસ પોંગલ એ પોંગલની પણ મેં તમને વાત કરી હતી તો પોંગલ એ આ 14મી તારીખે જ આ લોકો ઉજવતા હોઈએ છે તો આ રીતે આપણા ભારતની અંદર જે ઉત્તરાયણનો તહેવાર છે એ સૌથી વધારે એ લોકો આખા દિવસ સુધી દરમિયાન એ લોકો અગાસી ઉપર પતંગ ચગાવવાનો માહોલ એ સૌથી વધારે મહત્વનો ગણવામાં આવે છે અને આનંદભેર આપણા લોકો જે ઉજવતા હોઈએ છે એવી જ જે આપણી જે રથ યાત્રાની જે તમને વાત કરી હતી એમાં આપણે જગન્નાથની રથ યાત્રા આપણે આગળ પણ તમને જે સમજાવી દીધી બીજા વિડીયોની અંદર તો જગન્નાથપુરીની જે રથ યાત્રાની જેમ જ ભારતમાં વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ એટલે કે બીજના દિવસે જગન્નાથની રથ યાત્રા જે નીકળે છે જેમાં અમદાવાદમાં આ નીકળતી રથયાત્રા 100 વિશેષ આકર્ષક બની ગયું છે આ રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે જે મહત્વિધિ કર્યા બાદ એકે રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ અને મોટા ભાઈ જે બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા એ રથમાં સવાર થઈ જે નગર ચર્ચા જે માટે એક નીકળી પડે છે તો આવી રીતે જે રથ યાત્રા છે એ અમરનાથની જેમ રથ યાત્રા એ ઓરિસ્સા રાજ્યની અંદર આવેલી એ પવિત્ર ગણવામાં આવે છે એવી જ રીતે અમદાવાદની અંદર પણ જે ગુજરાતની અંદર આ જગન્નાથની રથ યાત્રા કાઢવામાં આવે છે અને આ રથ યાત્રાની અંદર ભગવાન જગન્નાથ અને એના મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને પોતાની બહેન
જે સુભદ્રા એ પણ રથની જે મૂર્તિઓને એમાં રાખી અને આખા અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોની અંદર એ પવિત્ર યાત્રા છે એ કાઢવામાં આવતી હોય છે. એ ઉપરાંત આપણા સૌથી મહત્વનો છેલ્લો લાસ્ટ આપણે પોઈન્ટ જોઈએ તો કે મેળાઓ અંગેની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે મેળાઓ ભરાય છે તો એ મેળાઓની અંદર જે વિવિધ જિલ્લાઓમાં ખાસ યોજાતા મેળાઓ તે જિલ્લાની એક આગવી ઓળખ બની ગઈ છે. એમાં આપણે જોઈએ તો કે તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે કે દેશ વિદેશના લોકો પણ અહીં પ્રવાસમાં ખાસ આવતા હોય છે અને સ્થાનથી થોડેક દૂર જે આ તરણેતર જે શિવનું મંદિર પણ પ્રખ્યાત છે આ મંદિરના પ્રાંગણની અંદર આ મેળો ભરવામાં આવશે. એવી જ રીતે ઓખાનો મેળો એ અમદાવાદની અંદર આવેલો છે જે ત્યાં ગધેડાની લેવેચ માટેનો આ સૌથી મોટામાં મોટો ગુજરાતની અંદર મેળો ભરાય છે. ભવનાથનો મેળો જૂનાગઢની અંદર કે જે સાધુ સંતોનો આ મેળો એ જૂનાગઢની અંદર ભરાય છે. શામળાજી જે ગદાધરનો મેળો એટલે કે શામળાજી અરવલ્લી જિલ્લાની અંદર પણ આ ભરાતો એક સૌથી મોટામાં મોટો મેળો છે. જે પલ્લીનો મેળો જે રૂપાલ એ ગાંધીનગરની અંદર આ વખતે આ ઘણા બધા મેળાઓ આપણા લોકડાઉનને કારણે ગુજરાતની અંદર આ બધા મેળાઓ બંધ રહ્યા હતા તો આવી રીતે આપણા ભાદરવી પૂનમનો મેળો છે એ અંબાજીની અંદર જે બનાસકાંઠાની અંદર આવેલો અંબાજી એ પણ ભાદરવી પૂનમના દિવસે સૌથી વધારે મહત્વનો મેળો ભરાતો. સરખેજનો જે મેળો એ અમદાવાદની અંદર ભરાય છે. ગોળ ગધેડાનો મેળો ગરબડા એટલે કે દાહોદની અંદર ભરાય છે. આવા ચિત્ર વિચિત્રના જે મેળો છે એ સાબરકાંઠાની અંદર આ ભરાતો સૌથી મહત્વનો મેળો અને ખાસ ગુજરાતમાં એક માધવપુરનો મેળો માધવપુર એ પોરબંદરની અંદર આવેલું છે ત્યાં પણ એક સૌથી મહત્વનો મેળો ભરાય છે. મીરા દાદારનો જે ઉર્સ મુબારક ઉનાવા એ મહેસાણા જિલ્લાની અંદર આવા જાણીતા અગત્યના જે મેળાઓ છે એ આપણા ગુજરાતની અંદર એક ભરાતા મેળાઓની એક વિશેષતા છે. તો સૌથી વધારે આપણે એમ કહીએ કે ગુજરાતની અંદર તરણેતરણનો મેળો અને મહુઠામાં સૌથી વધારે આપણે જોઈએ તો કે અમદાવાદની અંદર જે ધોળકા તાલુકાની અંદર ભરાતો આ મેળો એ પણ મેળાઓ પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભારતના ઉત્સવો અને ગુજરાતના અલગ અલગ રીતે ઉજવાતા ઉત્સવો અંગેની આપણે અહીંયા ચર્ચા કરી તો આ ત્રીજા વિડીયોની અંદર જે આપણા ભારતના અને ગુજરાતના ઉત્સવો અંગે જે આ ટોપિક તમને જે સમજાવેલા છે તમે એને ખાસ ધ્યાનથી મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો અને આની અંદર જે ખાસ આ બે ભારતના અને ગુજરાતના જે ઉત્સવોના જે ટોપિક અંગેના જે વિડીયોમાં જે હોમવર્ક આપેલા છે એ હોમવર્કને પણ વ્યવસ્થિત રીતે ખાસ તમે ફોલો કરજો અને એને વ્યવસ્થિત મગજમાં ઉતારજો એટલે ક્યાંય આગળ જતાં તમને તકલીફ પડશે નહીં. પરીક્ષાની અંદર પણ ખાસ આ બધા ઉત્સવો આપણે ભારતના બધા ઉજવીએ છીએ અથવા ગુજરાતની અંદર ઉજવતા હોઈએ તો એ બધા ઉત્સવો આપણને સારી રીતે એને ઓળખીએ પણ છીએ અને સમજીએ પણ છીએ તો આ બધા ટોપિક સહેલા છે પણ ખાસ તમારે એને એકવાર ફોલો કરવાના સમજવાના મગજમાં ઉતારી લેવાના. હવે નેક્સ્ટ આપણે સાતમા પાઠની અંદર આગળ જે આપણા ભારતના મુખ્ય શાસ્ત્રીય જે નૃત્યો જે અલગ અલગ રાજ્યોની અંદર આપણા જે નૃત્યો ઉજવવામાં આવે છે નૃત્યો કરવામાં આવે છે એ નૃત્યોની ચર્ચા આપણે પછીના એટલે કે ચોથા વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું. હવે આપણે અહીંયા ત્રીજો વિડીયો એનો પૂરો કરીએ છીએ. ઓકે બાય થેન્ક યુ.